તમે જોઈ જ લીધા હશે, ડુંગળીના ભજીયા એકદમ ક્રિસ્પી બન્યા છે. આ રીતે ભજીયા બનાવવા એકદમ સરળ છે અને ફક્ત 10 મિનિટમાં બની જાય છે. નહીં કોઈ પ્રિપેરેશન, નહીં કંઈ જ વસ્તુ કરવાની હોય છે. આ ડુંગળીના ભજીયા એકદમ સહેલા છે અને ચોમાસામાં તો ડુંગળીના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે તો ચાલો આજે પણ આપણે પણ ડુંગળીના ભજીયા બનાવી લઈએ. તો તેના માટે આવી રીતે 3 મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે અને તેને આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં, પાતળી પાતળી સ્લાઇસમાં કાપી લેવાની. તમે આવી રીતે 3-3 ડુંગળીને પહેલાં કાપીને તૈયાર કરી લીધી છે અને એને આવી રીતે ઉમેરી દીધી છે બોલમાં. હવે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને એને ચોળી લેવાનું. આવી રીતે ચોળવાથી ડુંગળીમાંથી પાણી છૂટું પડશે અને આ ભજીયામાં આપણે એકદમ ઓછું પાણી ઉમેરવું પડે, જેથી આપણે આ ભજીયામાં સોડા પણ નહીં ઉમેરવો પડે અને ઇનો પણ નહીં ઉમેરવો પડે, તો પણ એકદમ ક્રિસ્પી બનશે. તો આવી રીતે ચોળી લેવાનું 1 મિનિટ સુધી અને પછી આવી રીતે 5 મિનિટ રાખી દેવાના. હવે તેમાં 1/4 ચમચી જેટલી હળદર, 1/2 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી લાલ મરચું, 1/4 ચમચી ગરમ મસાલો અને 1/2 ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો. હવે બાઇન્ડિંગ માટે આપણે ચોખાનો લોટ અને ચણાનો લોટ ઉમેરવાનો છે. તો 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેર્યો છે અને 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે. ચોખાનો લોટ અને ચણાનો લોટ આપણે જરૂર હોય એ પ્રમાણે અંદર ઉમેરતું જવાનું. સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી જ દીધું છે, એને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેજો. અને આવી રીતે લોટ સાથે ડુંગળીને હવે મસળતા રહેજો, જેથી ડુંગળીમાંથી જે પાણી છૂટું પડ્યું હોય તેમાં જ આપણો લોટ મિક્સ થતો રહે. હજી આપણે લોટની જરૂર છે તો 1 ચમચી જેટલો ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરી દેવાનો. જેમ જેમ જરૂર પડતો જાય લોટની, એમનેમ આવી રીતે 1-1 ચમચી જેટલો ઉમેરવાનો, વધારે પડતો નહીં ઉમેરવાનો, જેથી આપણે પાણી પણ એકદમ ઓછું ઉમેરવું પડે. અમુક ડુંગળીમાંથી પાણી પણ વધારે પડતું છૂટું પડશે તો તમારે પાણી પણ નહીં ઉમેરવું પડે. તમે આ જોઈ શકો છો મિક્સ થઈ નથી રહ્યું, ડુંગળી આખી રહી છે, એટલે આપણે હજુ પાણી પણ ઉમેરવું પડશે અને લોટ પણ ઉમેરવો પડશે. તો પહેલાં આપણે 1-1 ચમચી જેટલું પાણી ઉમેરી લઈએ, જેથી એ થોડુંક બાઇન્ડિંગ આવે તો આપણે એમાં લોટ ઓછો ઉમેરવો પડે. એટલે પહેલાં આવી રીતે થોડુંક પાણી ઉમેરી દેવાનું અને જરૂર હોય તો હજુ 1 ચમચી જેટલું ઉમેરવાનું. મેં ટોટલ 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને આને પહેલાં મિક્સ કરી લેવાનું. હવે આમાં ચોખાનો લોટ પાછો 1 ચમચીની જરૂર છે, તો 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી ચોખાનો લોટ ઉમેરી દેવાનો અને આને સરસ મિક્સ કરી લેવાનું. આવી રીતે અહીંયા વધારે પડતું પાણી પણ નહીં ઉમેરતા અને વધારે પડતો લોટ પણ નહીં ઉમેરતા, બસ આપણું ડુંગળી છે એમાં કોટ થઈ જવો જોઈએ અને થોડુંક છૂટું ના પડી જાય તેલમાં, એ રીતે જ આમાં લોટની જરૂર હોય છે. વધારે પડતો લોટની જરૂર નથી હોતી. બસ આવી રીતે હાથેથી તમે ભજી ઉપાડી શકો ને એટલો જ લોટ ઉમેરવાનો. મેં ટોટલ 4 ચમચી ચણાનો અને 4 ચમચી ચોખાનો લોટ ઉમેર્યો છે આમાં. હવે સાથે તેલ પણ ગરમ થઈ ગયું હશે, આપણે એને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવાનું. આવી રીતે થોડુંક ભજી ઉમેરી જોવાનું. તમે જોઈ શકો છો સરસ તેલ ગરમ થઈ ગયું છે. તો આવી રીતે આપણે એમાં ભજીયા ઉમેરી દેવાના. આ ભજીયા ગોળ નહીં પડે, એટલે તમારા જેવા શેપમાં પડે એવા શેપમાં પાડી લેવાના. આ ભજી આવી રીતે રેન્ડમલી જ શેપના હોય છે, એક સરખા સાઇઝના નથી હોતા, એક સરખા શેપમાં નથી હોતા. બસ ધ્યાન એ રાખજો કે બહુ મોટા ના પાડતા, કેમ કે બહુ મોટા પાડશો ને તો પછી અંદરથી કાચા રહેશે, એટલે એને થોડા નાના જ રાખજો અને આવી રીતે જેટલા સમય એટલા ઉમેરી દેજો. અને આને મીડિયમ ગેસ ઉપર આપણે તળી લેવાના છે. 1 મિનિટ થાય એટલે પછી આપણે એને ફેરવી લેવાના અને આવી રીતે એને તળાવવા દેવાના. આ ભજીયાની ખાસિયત એ છે કે આ તેલ જરાક પણ નહીં પીવે, અંદર ભજીયામાં તમને જરાક પણ તેલ નહીં દેખાય અને આ ભજીયાને તળાતા પણ નહીં વાર લાગે. 4-5 મિનિટમાં એક બેચ બનીને તૈયાર થઈ જાય છે અને સરસ મજાના ગોલ્ડન કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળી લેવાના. પછી એને નિતારીને પ્લેટમાં લઈ લેવાના. તો તૈયાર છે આપણા ક્રિસ્પી ડુંગળીના ભજીયા. એને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે, તમે એને લીલી ચટણી કે પછી ચા સાથે સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણા ચોમાસામાં બધાના ફેવરિટ ડુંગળીના ભજીયા. તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. તો આ ચોમાસામાં તમે ચોક્કસથી ટ્રાય કરજો ડુંગળીના ભજીયા. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.